સ્પેનના મર્સિયા શહેરમાં એક નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, જો કે અનેક ઘણા લોકો ઘાયલ હોવાની માહિતી છે। ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ઘસી આવેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવીને બચાવ કામગીરી શરૂ કરી હતી। પોલીસે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે। ઘટના રવિવારે બની હતી। મૃતકોમાંથી ઘણા લોકો એક જ ગ્રુપના હતા, જે ક્લબમાં જન્મદિવસની પાર્ટી કરી રહ્યા હતા। મૃતકોના શબ ખરાબ રીતે બળી ગયા હતા અને તેમની ઓળખ પણ થઈ શકી નહોતી। પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવશે। શહેરના મેયર જોશ બેલાસ્ટેએ જણાવ્યું કે મર્સિયા નગરપાલિકા સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં 3 દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે। સિટી હોલની બહાર સ્પેનિશ ધ્વજને અડધી કાઠીએ નમાવાશે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।